નગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ ચૂંટણી લઈ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમની આ તૈયારીઓ શહેરજનોને ગેરમાર્ગે દોરી રહી છે. તાજેતરમાં જ ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ એક દૈનિક વર્તમાનપત્રમાં પોતાની સાફલ્ય ગાથા રજૂ કરી છે. આ સાફલ્ય ગાથામાં પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોની એક સૂચિ રજૂ કરવામાં આવી છે. આ સૂચિ તો ખૂબ જ મોટી છે અને તેને જોતા ખરેખર ડીસાનો નકશો બદલાઈ ગયો હોય તેવું લાગે છે. પરંતુ હંમેશા સત્ય અવાજ ઉઠાવી રહેલી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ વિકાસ કાર્યોની સૂચિને તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા 2.5 વર્ષમાં 54,87,12,451 રૂપિયાના ખર્ચે 171 જેટલા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો રજૂ કરતી જાહેરાતમાં ડીસાના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના પણ ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા છે. જો ડીસા નગરપાલિકાએ આટલા વિકાસ કર્યા હોય તો તે ચોક્કસ તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ અભિનંદન ત્યારે જ અપાય કે નગરપાલિકા દ્વારા જે વિકાસ કામોની સૂચિ જાહેર કરવામાં આવી છે તે સૂચિ પ્રમાણે કામ થયા હોય. ઘણીવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ભૂલ થઈ જતી હોય છે અને આડેધડ વિકાસ કામોની સૂચિ તૈયાર કરી દેવામાં આવતી હોય છે, પરંતુ સ્થળ પર તો આવા કોઈ જ વિકાસ કામ થયેલા નથી હોતા. આવું જ કંઈક ડીસા નગરપાલિકાએ કર્યું છે. પોતાની સાફલ્ય ગાથા રજૂ કરવામાં ઉતાવળી બનેલી ડીસા નગરપાલિકાએ પોતાની સાફલ્ય ગાથામાં એવા કામો પણ દર્શાવી દીધા છે કે જે થયા ના હોય. ડીસા નગરપાલિકાએ વર્તમાનપત્રમાં આપેલી જાહેરાતમાં જે 171 વિકાસ કાર્યોની સૂચિ રજૂ કરી છે તે સૂચિમાં 125 નંબરની જે આઇટમ છે તે આઇટમ ડીસામાં આવેલી પિંક સિટી સ્ટ્રોબેરી રેસિડેન્સી રાણપુર રોડને જોડતા માર્ગ પર સીસી રૂટ બનાવવામાં આવ્યો છે. પરંતુ હકીકતને જોઈને તમે પણ ચોંકી જશો. અમારી ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે અહીં કોઈ પણ જાતનો સીસી રોડ જોવા મળ્યો ન હતો. માત્ર ઉબડખાબડ રોડ પર લોકો અવરજવર કરી રહ્યા હતા. ડીસા નગરપાલિકા જે રીતે મોટી મોટી વાતો કરી રહી છે તે વાતોમાં કેટલું તથ્ય છે તે આ દ્રશ્ય પરથી સમજાઈ શકે છે. ડીસા નગરપાલિકાના પ્રમુખે જે રીતે વાહિયાત સાફલ્ય ગાથા રજૂ કરીને નગરજનોને ગેરમાર્ગે દોરી રહી છે તે ખૂબ જ શરમજનક વાત છે. પરંતુ હવે લોકો જાગૃત બની ગયા છે અને પહેલાંની જેમ લોકોની આટલી સરળતાથી છેતરી શકાય તેમ નથી. ડીસા નગરપાલિકાના પ્રમુખ જો આ રીતે સસ્તી પ્રસિદ્ધિ મેળવીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ગઢ ફતે કરવા માંગતા હોય તો તે મોટી ભૂલ છે. ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી હતી અને જે રીતે ડીસા નગરપાલિકાના પ્રમુખે ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે તેનાથી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે. પાલિકા પ્રમુખને પોતાની આબરૂની ચિંતા હોય કે ના હોય, પરંતુ આવા ખોટા પ્રચાર કરતી પહેલા પક્ષની આબરૂની ચિંતા કરવી જરૂરી છે.